હવે સમાચારો જે વિસ્તારથી. કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના માનકુવા સામ્રતા હાઇવે રોડના ડાકડાઈ પાટિયા પાસે છકડો બાઇક અને ટ્રક વચ્ચે સર્જાયેલા ટ્રિપલ અકસ્માતમાં 12 વ્યક્તિઓના મોત નિપજતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી જવા પામી હતી. ભુજના માનકુવા ડાકડાઈ પાટિયા પાસેના મહાકાલેશ્વર મંદિર પાસે પુલ ઝડપે હંકારી આવતા ટ્રકે છકડા અને બાઇકને અડફેટે લેતા છકડામાં સવાર એવા પરપ્રાંતીય 11 મજૂરોના ઘટનાસ્થળે મોત નિપજ્યા હતા, જ્યારે ગંભીર ઇજા પામેલા 7ને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં વધુ એક ઇજાગ્રસ્તનું મોત નિપજતા ગમખોર અકસ્માતમાં મૃત્યુઆંક 12 પર પહોંચ્યો હતો. મધ્યપ્રદેશના રતલામ જિલ્લાના મજૂરો માતાના મઢમાં દર્શન કરી પરત ફરી રહ્યા હતા. તે વખતે ડાકડાઈ પાડિયા પાસે ટ્રકે અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો, જ્યારે આ અકસ્માતમાં એક બાઇકનો પણ ખોલદો બોલી જવા પામ્યો હતો. આજે સામત્રા અને માનકુવા વચ્ચે એક ગમખોર અકસ્માત થયેલો છે. છકડો અને ટ્રક ને બાઇક ટ્રિપલ એક્સિડન્ટ થયેલ છે. એમાં અત્યારે હું અહીંયા હોસ્પિટલે આવેલો છું. એમાં 11 જણા મૃત્યુ પામેલા છે અને MP ઉજ્જૈનના છે અને એમનું અત્યારે હાલે PM પોસ્ટમોર્ટમ ચાલી રહ્યું છે અને એમને જવા માટેની અહીંયાથી સબવાહિનીઓનું વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ખાસ કરીને બાપુ, 10-11 લોકોના મોત નિપજ્યા છે, સરકાર પાસે તમને શું માંગો છો? સરકાર પાસે અત્યારે તો પ્રાથમિક એમને ઘરે પહોંચાડવા માટે વ્યવસ્થા કરી છે. આ ગંભીર અકસ્માત કહેવાય. હું ત્યાંથી નીકળ્યો, મેં જાતે પહોંચીને સ્થળ ઉપર જોયું. મેં 11 ડેથ થઈ ગયા. બધા રતલામના લેબર છે, નગરપાલિકામાં કામ કરે છે બ્લોક નાખવાનું. આ બધા લેબર માતાના મઢથી રિટર્ન થતા હતા. હવે આવડી મોટી ઘટના બની હોય, આના અગાઉ પણ 10 એક્સિડન્ટમાં મૃત્યુ એક પરિવારના થયા, અગાઉ ઘણી બધી બનતી હોય, ખરેખર આ જવાબદારી RTOની થાય છે. હું તો આપના માધ્યમથી કહું છું, RTOની જવાબદારી થાય છે અને RTO આ વસ્તુએ રાજીનો. કેમ કે કોઈ પણ કાયદા કાનૂન હોય છે, કોઈ રોડના એસ્ટેન્સ હોય છે, કોઈ સ્પીડ બાંધેલી હોય છે, એ તમે રીતસરનું ત્યાં આજુબાજુ લોકો મને કીધું, ટેન્કર ગાડી 100ની સ્પીડમાં જતી, એટલે આઉટ ઓફ કંટ્રોલ હતો. જેના આગળ છકડો એની પોતાની લાઇનમાં જતો, છકડો આગળ હતો, હોન્ડા પાછળ હતી, છકડા અને હોન્ડા બેને લઈ જાય, બેમાં એક જ પરિવાર હતો. ખરેખર આ કરુણ અકસ્માત કહેવાય. હું સરકાર પાસે માંગણી પણ કરું છું કે આ ગરીબ લોકોને સારામાં સારું વળતર મળે, એનાથી કરીને પરિવારને લોકોને સાત્વતના આપી શકે. આજે ભુજ તાલુકાના ડાંકડાઈ વિસ્તારની બાજુમાં એક ટ્રક પૂર સ્પીડમાં આવી છકડા ઉપર ચડાવી લીધી છે. એમાં 10-11 જણાના મૃત્યુ થયા છે અને 2ની હાલત અત્યારે ગંભીર છે. ને ડૉક્ટરોને વાતચીત કરીને જાણ્યું કે એકાદુક હજી કદાચ જઈ શકે, બાકી બધા બરોબર છે. અવારનવાર અહીં અકસ્માતો થાય છે, તેમ છતાં કોઈ વહીવટી તંત્ર દ્વારા ખાસ કરી પગલાં લેવાતા નથી. અવારનવાર અકસ્માત થાય છે એ સ્થળ નથી, આ એનાથી થોડુંક આગળ છે. મહાકાલેશ્વર મંદિર છે, ત્યાં અકસ્માત અત્યારે થયો છે. અવારનવાર અકસ્માત અહીંયા ડાંકડાઈ સ્ટેશનની પાસે થતા હોય છે. ત્યાં આપણે સ્પીડ બ્રેકર મૂકી દીધું છે, હાઈવે ઉપર નહીં, જ્યાંથી રસ્તા આવે છે ત્યાં સ્પીડ બ્રેકર મુકાવે છે. પાર્ટી દ્વારા બધી જાતની મદદ કરીએ જ છીએ ને, આવ્યા છીએ, બધું જાણ્યું ને. અત્યારે તો બીજું કંઈ કરી શકીએ નથી. 10-11 જણા તો સ્પોટ ઉપર જ ઓફ થઈ ગયા હતા. અત્યારે જેની હાલત ગંભીર છે, ડૉક્ટરો સાથે ચર્ચા કરી કે એકાદુક કદાચ બચાવી શકાશે, પણ એક બચાવી શકાય એમ પણ નથી લાગતું, જેમાં માથામાં ઇન્જરી થઈ છે. એમને હતભાગીઓ પરપ્રાંતીય છે, બધા હિન્દી ભાષી છે. અહીં આવ્યા હતા મજૂરી કામ માટે. પ્યોર બ્લોકનું કંઈક આગળ કામ ચાલતું હતું રિલાયન્સ પંપ ઉપર. ત્યાંથી માતાના મઢ દર્શન કરીને રિટર્ન થયા હતા. આ ટ્રક આવી પૂરપાટ આવીને દુર્ઘટના બની છે.